અગલેશ્વરમાં તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવવામાં આવ્યો છે અંકલેશ્વર તાલુકા કક્ષાના બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષતા હેઠળ પ્રારંભ કરાયો હતો જેમાં બે દિવસીય કૃષિ માર્ગદર્શન સેમિનાર અને પ્રદર્શન તેમજ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ તબક્કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના પિરાણા ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના રવિ કૃષિ મહોત્સવનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજિત રવિ કૃષિ મહોત્સવ બે હજાર ત્રેવીસનો સમગ્ર રાજ્યમાં શુભારંભ કરવામાં આવ્યો છે જેના અનુસંધાને અંકલેશ્વર ખેતીવાડી વિભાગ દ્વારા શહેરના શારદા ભવન ટાઉન હોલ ખાતે શુક્રવાર અને શનિવારના રોજ બે દિવસીય અંકલેશ્વર તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ શુભારંભ કરાયો હતો આ કૃષિ મહોત્સવમાં કૃષિ માર્ગદર્શન સેમિનાર અને પ્રદર્શન તેમજ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને આ તબક્કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના પિરાણા ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના રવિ કૃષિ મહોત્સવનું સૌએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું બાર જિલ્લા ખેડૂતોને ખેતીલક્ષી મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ સ્થળે કૃષિ ક્રાંતિને પ્રેરિત કરવા વિવિધ સ્ટોલ ઉભા કરી નિદર્શન કરવામાં આવ્યું હતું બે દિવસ સુધી ચાલનારા આ સ્ટોલ પ્રદર્શનની પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ખેડૂતોએ મુલાકાત લીધી હતી જેમાં પ્રાકૃતિક અને પરંપરાગત કૃષિના ઉપયોગ તેના પોષક ગુણો પાક ઉત્પાદન જમીનની ગુણવત્તામાં વધારો આવકમાં વધારો ખર્ચમાં ઘટાડો જેવી બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા

બે હજાર ત્રેવીસનું અંકલેશ્વર તાલુકા કક્ષાનું આયોજન આજ આજરોજમાં શારદા ભવન હોલ ખાતે કરવામાં આવેલ હતું તેમાં અંકલેશ્વર તાલુકાના અંદાજીત પાંચસો જેટલા ખેડૂતો હાજર રહ્યા હતા જેમાં ખેડૂતોને રવિ પાકો વિશે આધુનિક કૃષિ કૃષિતાંત્રિકતા અને માર્ગદર્શન થકી અનમિલેટ પાકોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે એ લોકોને જાહેર અપીલ કરવામાં આવી છે